નમસ્કાર વિદ્યાર્થીઓ કેમ છો બધા મજામાં ડેફિનેટલી કે બધા મજામાં જશો આની અગાઉના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ બાર જેમાં આપણે યુનિટ થ્રીનો અભ્યાસ કરી રહ્યા હતા તેની અંદર આપણે પાર્ટ વન એટલે કે ભાગ એક પાર્ટ ટુ અને આ બે ભાગનો આપણે અભ્યાસ કર્યો હતો આજે આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ યુનિટ થ્રી કે જે આપણે મેનેજર સ્ટ્રેસને યુનિટને ભણી રહ્યા છીએ યુનિટ થ્રી મેનેજર સ્ટ્રેસ એમાં આપણે પાર્ટ થ્રી નો અભ્યાસ કરવા જઈ રહ્યા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરશો નહીં કેમ કે અમારો તો બેઝ જ એ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન નમસ્કાર વિદ્યાર્થીઓ આપણે ભણી રહ્યા હતા સ્ટાન્ડર્ડ ટ્વેલ્વનો યુનિટ થ્રુ એમાં આપણે અગાઉ પાર્ટ વન અને પાર્ટ ટુ એટલે કે ભાગ બે અને ભાગ એક બંને આપણે જોયેલા છે યુનિટ થ્રુ માટેના એમાં આપણે ભાગ બેની અંદર આપણે એ જોઈશું કે તમે તમારી પ્રતિક્રિયાઓને એટલે ક્યારની પરીક્ષા દરમિયાનની બરાબર તમે તમારી પ્રતિક્રિયાઓને યોર સેલ્ફ એટલે કે તમારી જાતે ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ એટલે કે આ નીચેના રસ્તાઓ દ્વારા ફાઇન્ડ એટલે કે શોધી શકો છો એટલે કે પરીક્ષામાં તમે એન્ટર થાવ રૂમમાં પછી તમારી માનસિક સ્થિતિ કેવી હોય છે તમે વાંચેલા વિષયો છે ભૂલી જાઓ છો એ આપણે આ પેરેગ્રાફની અંદર પાર્ટ ટુ એટલે કે ભાગ બેમાં કર્યો હતો હવે આજે આપણે યુનિટ થ્રી અને પાર્ટ થ્રી એટલે કે ભાગ ત્રણની અંદર જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે તમે પરીક્ષાની અંદર આવું કંઈ અનુભવો છો આ છ પ્રશ્ન અહીં આપેલા છે પાંચથી છ એવો અનુભવ તો એમાં જો વધુ યશમાં જવાબ આવશે તો એનો મતલબ તમે સ્ટ્રેસમાં શો અને પછી એના માટેના શું કરવું એના રસ્તાઓ પછી આપણને આપેલા છે બરાબર તો પહેલાં છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ અહીં થિંગ્સ એટલે કે વસ્તુઓ પર વસ્તુ એટલે કંઈ તમારી એક્ઝામમાં તમે જુદા જુદા વિષયની યાદ રાખો છો એની વાત છે બરાબર તમે વસ્તુઓ પર એટલે કે તમારા વિષયમાં જે કંઈ તમે જુદા જુદા વિષયમાં યાદ રાખેલું છે એનું છે ટુ કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવામાં ડિફિકલ્ટ એટલે કે સમસ્યા ફાઇન્ડ એટલે શોધી શકો છો તમે પરીક્ષા દરમિયાન તમને કંઈ ભૂલી જાય ભૂલાઈ જાય તો એ તમે એને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમે કંઈ સમસ્યાને શોધી શકો છો યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવેન્ટલી તમારી જે યાદશક્તિ છે યોર મેમરી એટલે કે તમે જે વિષય વાંચેલા છે એટલે કે તમારી યાદશક્તિ બરાબર લેટિંગ ડાઉન ફ્રિકવેન્ટલી લેટિંગ ડાઉન ફ્રિક્વેન્ટલી ડિફિક યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ એટલે કે તમને વસ્તુઓને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કંઈ સમસ્યા લાગે છે બરાબર ફાઇન્ડ એટલે અહીં લાગુ થશે શોધું યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી તમારી જો આમાં યસમાં જવાબ હોય તો તમારે યસમાં આપવાનો છે નો હોય તો નોમાં પહેલાંની અંદર બરાબર ત્યારબાદ સેકન્ડ છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન તમારી યાદશક્તિ વારંવાર લેટિંગ યુ ડાઉન એટલે કે ડાઉન થઈ જાય છે એટલે કે ભૂલાઈ જ જાય છે એટલે કે તમને યાદ રાખેલું તમારી મેમરી છે તમે યાદ રાખેલું અથવા તો તમારી યાદશક્તિ વારંવાર લેટિંગ યુ ડાઉન એટલે કે ભૂલાઈ જાય છે યસ હોય તો યસ નો હોય તો નો યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ તમારી પાસે ઓન યોર માઇન્ડ એટલે કે તમારા મગજમાં ડિફરન્ટ થિંગ્સ એટલે કે જુદી જુદી વસ્તુઓ ઘણી બધી લોટ્સ ઓફ એટલે ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે એક્ઝામની અંદર આ તમારે અહીં જુદી જુદી વસ્તુઓની એટલે કઈ વસ્તુઓ ડિફરન્ટ થિંગ્સ એટલે આપણે જે એક્ઝામની અંદર વિષયો યાદ રાખેલા હોય છે એની વાત છે યુ હેવ લોડ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ એટલે કે તમારી પાસે તમારા મગજમાં તમારા મગજ પર લોડ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ એટલે કે ઘણી બધી લોટ્સ ઓફ એટલે ઘણી બધી ઘણી બધી જુદી જુદી વસ્તુઓ રહેલી છે આપણે જુદા જુદા વિષયોને પાકા કરેલા હોય ને એની વાત કરેલી છે બટ કેન નોટ ગ્રાસ ફો એ ક્લિયર થોટ પરંતુ એક ચોખ્ખો વિચાર નથી પરંતુ એક ચોખ્ખો વિચાર તમે કરી શકતા નથી કહેવાનો અર્થ એ હતો કે તમારી મેમરી યોર મેમરી એટલે કે તમારી યાદશક્તિ ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર ઇઝ લેટિંગ યુ ડાઉન એટલે કે તમને નિરાશ કરે છે એટલે જો પરીક્ષામાં આપણી આવી મનોદશા થતી હોય છે કે આપણે જાજા વિષય યાદ રાખીએ એટલે આપણે ભૂલાઈ જતું હોય છે તો અહીંયા તમારે જવાબ આપવાનો છે યસ અથવાનો આપણે શું ચકાસીએ છીએ અત્યારે આપણું સ્ટ્રેસમાં છીએ કે એની એક્ઝામની અંદર એ માટેના અહીં પ્રશ્નો છે એના જવાબ આપણે ચકાસીએ છીએ યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ તમારી પાસે મગજ પર લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ એટલે કે જુદા જુદી વસ્તુઓનું હોય છે બરાબર જુદી જુદી વસ્તુઓ હોય છે ડિફરન્ટ થિંગ્સ એટલે અહીં જુદી જુદી વસ્તુ એટલે કઈ જુદી જુદી વસ્તુ એટલે કે આપણે જે જુદા જુદા વિષયોના પ્રશ્ન જવાબ ટૂંક નોંધ આ બધું યાદ રાખેલું હોય છે એનું હોય છે તો યસ તો યસ અને નો તો નોમાં જવાબ આપવાનો છે બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ પરંતુ તમારી પાસે તો એટલે વિદ્યાર્થી મિત્રો થશે વિચાર શું થશે ગ્રાસ્પ એટલે વિચાર સો સોરી ક્લિયર સ્પષ્ટ ગ્રાસ પરંતુ તમે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી યુ આર ઓફન અનડીસાઇડેડ ધીસ ડે તમારે વારંવાર ઓફન એટલે વારંવાર અથવા તો ઘણીવાર ધીસ ડે એટલે કે આ દિવસોમાં એટલે કે પરીક્ષા દિવસોમાં અનડીસાઇડેડ એટલે કે કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડે છે અનિર્ણાયક બરાબર એન્ડ ધીઝ ઇઝ અનટિપિકલ ફોર યુ અને આ તમારા માટે અનટિપિકલ એટલે કે સારી વસ્તુ તમારા માટે આ અનટિપિકલ છે કહેવાનો મતલબ બરાબર યુ મેક અ લોંગર તો આમાં પણ યસ અથવા નો તમને જે અનુભવ થતો હોય એ અહીં તમારે લખવાનું રહેશે યુ મેઇક અ લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કે તમારે ટુ ડુ ટાસ્ક એટલે કે કાર્ય કરવામાં મેક લોંગર એટલે કે વધારે સમય લાગે છે ધેટ કે જે યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર કે જેને તમે બિફોર એટલે કે પહેલાં કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરવામાં ક્વાઇટ ક્વિકલી એટલે કે ઝડપથી પૂર્ણ કરવામાં વેર એબલ એટલે કે સક્ષમ હતા એટલે કહેવાનો મતલબ એ છે કે યુ મેઇક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કે તમારે ટુ ડુ ટાસ્ક એટલે કે કામ કરવામાં મેઇક લોંગર એટલે કે વધારે સમય લાગે છે ધેટ કે જેને જ કે જેને જ એટલે કે એ કાર્યને જ યુ તમારે તમે પહેલાં ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વાઇટ ક્વિકલી એટલે કે ઝડપથી કરવા માટે વેરેબલ એટલે કે સક્ષમ હતા એટલે કહેવાનો મતલબ એ છે તમે જે પહેલાં કાર્ય કરવા માટે સક્ષમ હતા એ જ કાર્યમાં અત્યારે તમારે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એ જ કાર્ય કરવામાં અત્યારે વધુ સમય લાગે છે આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે પરીક્ષામાં આપણને આવો અનુભવ થતો હોય બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો યસ તો યસ અને નો તો નો તમને જે લાગે છે એવું લખવાનું છે અત્યારે આપણે આપણા સ્ટ્રેસને માપી રહ્યા છીએ કે એક્ઝામની અંદર આપણે સ્ટ્રેસમાં છીએ કે નહીં એ માટેના મુદ્દા છે યુ સ્ટાર્ટ અ લોટ્સ ઓફ થિંગ્સ તમારી તમે લોટ્સ ઓફ થિંગ્સ એટલે કે ઘણી વસ્તુઓને સ્ટાર્ટ એટલે કે શરૂ કરો છો બરાબર પરીક્ષાની અંદર આપણે વાંચતા હોય ને કેટલાય વિષયો એટલે ઘણી વસ્તુઓને શરૂ કરીએ છીએ આપણે બટ ડોન્ટ ફિનિશ પરંતુ પૂર્ણ કરી શકતા નથી એની એટલે કે કોઈને કારણ કે આપણો આવો અનુભવ થતો હોય છે એક્ઝામની અંદર તો અહીંયા યસ તો યસ નો તો નો જે તમને અનુભવ લાગતો હોય તે એક્ઝામ દરમિયાન ઈ ફસ એટલે કોના માટે જો અહીં ઈ ફળ વાક્ય છે જે આપણે ગ્રામરમાં શીખેલા છીએ એટલે કે આ બધી વસ્તુઓ આપણે યસ અથવા નોમાં જવાબ આપ્યું એની વાત છે ઈ ફસ જો બધા જ જો મોટા ભાગના જવાબ આમમાં છે ધ્યાન પછી ઈટ ગિવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ તે ઇન યુ એટલે કે તમારામાં મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ એટલે કે પ્રેઝન્ટ એટલે કે હાજર માનસિક તણાવ હાજર હોવાનું સાઈન એટલે કે નિશાની ગિવ્સ એટલે કે આપે છે એટલે કે જો બધાયમાં યશ હોય મોટા ભાગનામાં તો એ પછી શું આપે છે તમને કે તે તમારામાં સ્ટ્રેસ એટલે તમારામાં હાલમાં માનસિક તણાવ હાજર હોવાની નિશાની સાઇન એટલે નિશાની ગિવ્સ એટલે આપે છે ધેન ઇટ ગીવ્સ અ સાઈન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ યુ કારણ કે આપણે જોયું આમાં જુદા જુદા મુદ્દામાં ચર્ચા કરી કે ક્યારેક આપણને પરીક્ષામાં આવું લાગે અનડિસાઈડેડ અનિર્ણાયક આપણે રહીએ કે આમ થશે આમ થશે બરાબર ઘણી વખત આપણી મેમરી છે આપણે નિરાશ કરે લેટિંગ યુ ડાઉન એમાં આપણે યસ આવી બરાબર તો આ બધા આપણા એક સાઇન છે ટૂંકમાં આપણા મેન્ટલ સ્ટ્રેસની એક્ઝામ દરમિયાન ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ એટલે કે ધ લેસ યુ મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ એટલે કે તમારે એક સારી ડીલ કરવાની છે કોની સાથે સ્ટ્રેસ સાથે ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી માનસિક ક્ષમતા યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતા ઓછી કરે છે માનસિક ક્ષમતાને ઓછી કરે છે કોણ તણાવ સ્ટ્રેસ વીલ બી અફેક્ટેડ અને પછી તે અસરકારક બને છે જો તમારી માનસિક ક્ષમતા છે એ તણાવને ઓછું કરે છે અને પછી એ વિલ બી અફેક્ટેડ અસરકારક બને છે તો ફોલોઇંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસિઝ રિસિલિયન્સ એન્ડ અ રીબેલેન્સ યોર સેલ્ફ એટલે કે ફોલોઇંગ એક્સરસાઇઝ એટલે હવે આપણે એક આપણને એક્સરસાઇઝ કરવાનું આપે છે માનસિક તણાવ ઓછો કરવા માટે ફોલોઇંગ એટલે નીચેની કસરતો વિલ હેલ્પ યુ એટલે કે તમને મદદ કરશે બિલ્ડ બેટર સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસને ઓછો કરવામાં રિસિલિયન્સ રિસિલિયન્સ એટલે એનો અર્થ થશે એ તમારી જાતની તાકાત એટલે કે તમે તાકાત પાછી મેળવો માનસિક અને રીબેલેન્સ એટલે કે સંતુલન પાછું મેળવો તમારી જાતનું એ માટે બરાબર આખું વાક્યનું ગુજરાતી કરું છું આખું વાક્ય આ રીતે છે

કેમ કે ઈ ફળ વાક્ય છે એટલે જો તો થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચેની કસરતો વિલ હેલ્પ વિલ હેલ્પ યુ તમને મદદ કરશે બેટર સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસને ઓછો કરવામાં તણાવને ઓછો કરવામાં મદદ કરશે એટલે કહેવાનો મતલબ એવો છે કે જો અહીં ઈ ફળ વાક્ય છે અહીંયા ઈફ આપેલું છે આ ઈફ પહેલાંનું વાક્ય છે અને ઈફ પછીનું વાક્ય છે જે આપણે ગ્રામરમાં શીખી ગયા છે ઈ ફળ વાક્ય છે એ બે ઈ ફળ વાક્ય છે ઇફ છે બે વાક્યને જોડવાનું કામ કરે છે ઇફ યોર મેન્ટલ કેપેસિટી જો તમારી માનસિક ક્ષમતા હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ જો તમારી માનસિક ક્ષમતા તણાવને લીધે ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે તણાવ તણાવને લીધે સ્ટાર્ટેડ ટુ સફર ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર એટલે કે તણાવને લીધે અત્યારે પીડાઈ પીડાવાનું શરૂ થયું છે એટલે કે પીડાઈ છે એટલે કે એક્ઝામ દરમિયાન તો ધ ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચેની જે કસરતો છે એ તમને મદદ કરશે વિલ હેલ્પ યુ એટલે કે તમને મદદ કરશે બિલ્ડ બેટર સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસને હળવો કરવામાં હવે એ કઈ કસરતો છે એ આપણે આ પેરેગ્રાફની અંદર પાર્ટ થ્રીમાં ભણીશું ભાગ સોરી પાર્ટ ફોરમાં ભણીશું ભાગ ચારમાં અત્યારે હું તમારો યુનિટ થ્રી પાર્ટ થ્રી એટલે કે ભાગ ત્રણ છે અહીં પૂર્ણ કરું છું આ પેરેગ્રાફની અંદર શું હતું એ તમે બેટર સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો એવી આશા રાખું છું આપનો દિવસ છે શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભાઈ